नमस्कार विद्यार्थी मित्रों, जी रीते आपणे यूनिट वन अने टू जे छे ए कम्प्लीट करिया, यूनिट वन जे छे ए मैं तमने एक्सप्लेन कर्यु अने टू मां दिशा मैं तमने एक्सप्लेन कर्यु के टू में आपणे आमां भले थ्री सीधी सिक्वन्स आपी दीधी पण तमारे आ पण एक टूनो ज मर्ज एक पार्ट छे, कारण के तमारे टू में बी बन्ने आवी जाए छे, बेरियर्स जे छे ए पण आवी जाए छे अने नॉन वर्बल कम्युनिकेशन पण आवी जाए छे, એટલે બંને જે છે એ તમારે યુનિટ ટુમાં આવી જાય છે. તો હવે આપણે જે છે આ ટોપિક શરૂ કરીશું, નોન વર્બલ કમ્યુનિકેશન. સો વોટ ઇઝ ધ નોન વર્બલ કમ્યુનિકેશન? રિયાલિટીમાં નોન વર્બલ કમ્યુનિકેશન એ શું છે, એનો હેતુ શું છે, એ શું કામ હોય છે કે એવું નોન વર્બલ કમ્યુનિકેશન? આમ જોઈએ તો વર્બલમાં તમને ખબર હશે કે શાબ્દિક, નોન વર્બલ એટલે પણ તમે ઇમેજિન કરી શકો કે શાબ્દિક તો એનું વિરોધાર્થી જે થાય એ થાય. તો હવે એમના ઓબ્જેક્ટિવ્સ આપણે જોઈએ. પહેલાં યુ શુડ સ્ટડી ધ ચેપ્ટર ટુ નો ધ મીનિંગ ઓફ નોન વર્બલ કમ્યુનિકેશન, ધ ડિફરન્ટ આસ્પેક્ટ ઓફ ધ નોન વર્બલ કમ્યુનિકેશન સચ એઝ ધ નાઇસિસ એન્ડ ધ પ્રિફિક્સ એન્ડ ધ ક્રોમિક્સ, ક્રોસ કલ્ચર કમ્યુનિકેશન ડિફરન્સીસ. એટલે કે આ બધા ઓબ્જેક્ટિવને માઇન્ડમાં રાખીને આપણે આ જે છે એ ચેપ્ટર સ્ટડી કરવાનું રહેશે. હવે ઇન્ટ્રોડક્શન જે છે એ કઈ રીતે જોઈશું, તો કે ઇન્ટ્રોડક્શનમાં આપણે જોઈએ કે એમાંથી જ આપણને આખા ચેપ્ટરનો આમ હાર્દ શું છે, મેઇન હેતુ શું છે એ ખબર પડી જશે. ઇફેક્ટિવ કોમ્યુનિકેશન ટેક્સ ઇન્ટુ અકાઉન્ટ બોથ ધ વર્બલ એન્ડ નોન વર્બલ આસ્પેક્ટ ઓફ ધ કોમ્યુનિકેશન, વાઇલ ધ વર્બલ કોમ્યુનિકેશન ઇઝ ઓર્ગેનાઇઝડ બાય લેંગ્વેજ એન્ડ નોન વર્બલ કોમ્યુનિકેશન ઇઝ નોટ. એટલે કે શું કહેવા માગે છે આ લાઈનમાં? ઇફેક્ટિવ કોમ્યુનિકેશન હોય છે એ ઇન્ટુ અકાઉન્ટ ઓફ બોથ, બંનેનું અસરકારક કોમ્યુનિકેશન એ બંને રીતે હોઈ શકે, એક તો વર્બલી પણ હોઈ શકે અને નોન વર્બલી પણ હોઈ શકે. એવું નથી કે તમે બોલતા હો તો જ તમે જે તમારું કોમ્યુનિકેશન ઇફેક્ટિવ છે એવું કહી શકાય, એવું તમે ના કહી શકો. તમે નોન વર્બલ એટલે કે ન બોલો છતાં પણ તમારું કોમ્યુનિકેશન જે છે એ ઇફેક્ટિવ બની શકે. This chapter discusses non-verbal communication. Non-verbal communication refers to all communication that occurred without the use of words, spoken or written. એટલે કે non-verbal communication છે એ refer શું કરે છે, તો કે all communication that occurred without the use of word, spoken or written. એટલે કે એમાં કોઈ પણ વર્ડ હોય એ સ્પોકન બોલાયેલા પણ ન હોવા જોઈએ અને લખાયેલા પણ ન હોય, એ રીતનું જે છે એ નોન વર્બલ કમ્યુનિકેશન હોય. ઇટ ઇઝ ધ કન્સર્ન વિથ ધ બોડી મુવમેન્ટ, કે એ જે છે એ મોસ્ટ ઓફ બોડી મુવમેન્ટથી હોય, કે જેમ કે ઘણી વખત તમે જોતા હશો કે તમે હા પાડવી, કોઈને ના પાડવી, કે યસ કહેવું કે નો કહેવું કે ઓકે કહેવું, કે એ બધા જ જે છે તો એ તમે કઈ રીતે ઘણી વખત તમે જેસ્ટરથી, બોડી મુવમેન્ટથી સામેવાળાને કહી દેતા હોય છો. એવું નથી જરૂરી કે દર વખતે તમારે કોઈને આન્સર આપવો જ પડે, તો તમે એ બોડી મુવમેન્ટથી પણ તમે કોઈની સાથે કોમ્યુનિકેશન કરી શકો. ઇટ ઇન્ક્લુડ્સ ઓલ અનરિટન અનસ્પોકન મેસેજ, બોથ ધ ઇન્ટેન્શનલ ઓર અનઇન્ટેન્શનલ, કે એ બંને રેફર્સ ઇન્ક્લુડ કરે કે અનરિટન અને અનસ્પોકન, કે એ લખાયેલ પણ નથી અને બોલાયેલ પણ નથી, એ રીતનું બંનેનું રીતના મેસેજ ફોરવર્ડ થાય. ઇન્ટેન્શનલ અને અનઇન્ટેન્શનલ પણ હોય, કે અમુક હેતુસર હોય અને અમુક અનહેતુસર, એટલે કે હેતુ કોઈ પણ પ્રકારનો ન હોય, કે જેમ કે કોઈ વ્યક્તિ જે છે કોઈ સામે મળે તો એમાં કંઈ તમે તમારું હેડ જે છે એ આમ કરો કે હલાવો કે એવું કરો, તો એવું જરૂરી નથી કે એ તમારે ઇન્ટેન્શનલી તમારે કરવું જ છે કે નથી કરવું, એમ તમે ન કરો તો પણ ચાલે. તમને કોઈ પૂછવું હોય હા કે ના, એ તમે કરો હા કે ના એક્શન કરો, તો એ શું છે પાછું ઇન્ટેન્શનલ થઈ છે. અને ઓલું જે છે તમને કોઈ કાંઈ કહેતા નથી પણ તમે જે બોડી મુવમેન્ટ આપો એને શું કહેવામાં આવે છે, અનઇન્ટેન્શનલ.
Non-verbal clues, however, they speak louder than words, as even through the speech can be made up. Bodily expressions can rarely to make well enough to hide one's true feeling and emotions. એટલે કે નોન વર્બલ ક્લુમાં શું હોય કે સ્પીક લાઉડર ધેન વર્ડ્સ, તમારે લાઉડર સ્પીક કરવાનું હોય. થ્રુ ધ સ્પીચ કેન બી ધ મેડ અપ, કે તમારી જે સ્પીચ છે એના પહેલાંથી. અને બોડી એક્સપ્રેશન રેરલી મેક વેલ ઇનમ ધ હાઈડ ધ ટ્રુ ફિલિંગ. એટલે કે ઘણી વખત એવું પણ થાય કે તમારા તમે કોઈકને કાંઈક કહેવા માગો છો તો તમે તમારા બધા ઇમોશનને યુઝ ન કરો, કે તમને અમુક બાબત છે એ તમારે એનાથી હાઈડ રાખવી છે, બધી બાબત એને નથી તમારી બતાવવી. તો ઇટ ઇઝ કોલ યુ આર હાઈડિંગ સમથિંગ, કે તમે કંઈક છુપાવી રહ્યા છો તમારી ફિલિંગ, ઇમોશન, એનીથિંગ. ક્રોસ એટ ધ એન્કલ, ક્રોસ્ડ એટ ધ નીઝ, ઓપન ક્રોસ વિથ વન એન્કલ્સ અનધર થિંગ્સ, અનક્રોસ્ડ એન્ડ ધ સ્ટ્રેટ ક્લોઝ ટુગેધર, અનક્રોસ્ડ એન્ડ ધ સ્ટ્રેન્થ ફોર અ પાર્ટ. એટલે કે આમાં તમે એમ જોઈ શકો કે કઈ કઈ રીતે એક પર્સન જે છે એ કઈ રીતે એનું ક્રોસ એ બેઠા હોય તો પણ એની એક્શન જે છે એ કઈ રીતે એ રહે છે, કે એના જેસ્ટર કઈ રીતના છે, કે આ રીતના બધા આ બધા બહુ ફોકસેબલ પ્રશ્ન છે. કે તમે લાઈફમાં ઘણી વખત તમે ઇન્ટરવ્યૂને પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસમાં જાઓ તો તમને આ બધું શીખવે કે કઈ જગ્યાએ કઈ રીતે બેસવું, કઈ જગ્યાએ કઈ રીતે તમારા લેંગ જે છે એને બેન્ડ કઈ રીતે વાળવા, કઈ રીતે કોઈ સાથે વ્યવહાર કરવો. તો એ બધું પણ એક કોમ્યુનિકેશનમાં મહત્વનો ભાગ ભજવે છે. પર્સનલ અપીયરન્સ, ફેશિયલ એક્સપ્રેશન એન્ડ પોસ્ટર, જેસ્ટર, આઈ કોન્ટેક્ટ, વોઇસ, પ્રોક્સિમેટી એન્ડ ટચ આર ઓલ નોન વર્બલ સિગ્નલ that the influence the way in which message is the interpreted and understood. કે પર્સનલ એપિયરન્સ, કે ફેશિયલ એક્સપ્રેશન, કે કોઈ તમે કંઈ ફેશિયલ એક્સપ્રેશન આપો છો, પોસ્ટર, જેસ્ટર, આઈ કોન્ટેક્ટ કરો છો કોઈ સાથે, વોઇસ પ્રોક્સિમેટલી, તો ટચ કરો છો, તો ઓલ એ બધું શું શેમાં આવે છે? તો કે એ બધું જ નોન વર્બલ સિગ્નલ, એટલે કે નોન વર્બલ કોમ્યુનિકેશનમાં આવે. થ્રુ ધે હેવ પ્રોફાઉન્ડ ઇમ્પેક્ટ ઓન ધ રિસીવર, ઇટ ઇઝ ધ ડિફિકલ્ટ ટુ એનાલિસિસ ધેમ એક્યુરેટલી. This is because the interpretation of non-verbal clues is a very subjective concept, varying based on the people, varied the background. તો કોઈ પણ વ્યક્તિ જે છે, બિકોઝ ધ ઇન્ટરપ્રિટેશન નોન વર્બલ ક્લૂઝ, કે તમારે એ નોન વર્બલ જે ક્લૂ જે છે એને પણ ઇન્ટરપ્રિટેશન કરવા એ કંઈ ઇઝી નથી. ધીસ ઇઝ નોટ ઇઝી, કે તમે કોઈ અલગ લોકોને મળો છો. સો ફોર એક્ઝામ્પલ, કે તમે અહીંયાના કોઈ લોકો એવા એક્સપ્રેશન, હા બધાના સેમ હોય, પણ કોઈ ફોરેનર આવે છે તો એના એક્સપ્રેશન અને અમુક અમુક બાબતમાં તમને ખ્યાલ નહીં હોય કે અમુક અમુક બાબતો જે છે એ સાવ ડિફરન્ટ હોવાની. જેમ કે એ લોકો જે છે બોડી એક્સપ્રેશનમાં, કે જેમ કે આપણને જો કોઈ સારું કંઈ લાગે તો આપણે તાળી પાડીએ છીએ, તો ઘણી જગ્યાએ તાળી પાડવી એ એક્સપ્રેશનનો એક ભાગ નથી. તાળી પાડીને કોઈને અભિવાદન આપવું એ સારી મેનર નથી. કોઈક આ ઘણા દેશોમાં આવું પણ છે. તમે સર્ચ કરો ગૂગલમાં કે યુટ્યુબમાં તો ઘણી જગ્યાએ કયા આપણે અહીંયાના એક્સપ્રેશન હોય, તો ઘણી વખત તમે ફોનમાં પણ વાત કરતા હોય તો તમને ખ્યાલ હોય તો કે તમે હં 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 એવી રીતે રિસ્પોન્સ કોઈને આપતા હોય. તો ઘણી જગ્યાએ એવું પણ બને કે એ રીતના રિસ્પોન્સ ન આપતા હોય, આખા સેન્ટેન્સ બોલતા હોય, હા તો શું થયું, હા તો આમ છે એમ છે. તો એ રીતે પણ કે તમે તમારા અલગ અલગ દરેકનું કોમ્યુનિકેશનની સ્ટાઇલ જે છે એ પછી અલગ અલગ હોવાની, એ છે કે બધામાં થોડોક કોમન થવાનું પણ થોડુંક ડિફરન્ટ આ રીતે પણ થવાનું.
This is because the interpretation of the non-verbal clues is a very subjective concept varying based on the people's varied background. Nevertheless, they must be ignored but recognized and understood as correctly as possible. એટલે કે તમે જે છે નેવરલેસ આઈ મસ્ટ નોટ બી ઇગ્નોર્ડ કે એ વસ્તુને ઇગ્નોર ન કરવી જોઈએ, એને પ્રોપરલી સમજવી પડે. અને તમે એ વસ્તુને, કોઈ વ્યક્તિ જે છે કોઈ સ્ટેજ પર બોલવા આવ્યો છે તો એ માત્ર એના વર્બલ કોમ્યુનિકેશન એટલું જ તમે નથી જોતા, તમે એના સાથે નોન વર્બલ કોમ્યુનિકેશન પણ જોવો છો. અને તમે પણ કરતા જતા હશો નોન વર્બલ કોમ્યુનિકેશન, જેમ કે તમે એની સાથે એગ્રી હો તો તમે તમારું હેડ જે છે એ થોડુંક હા એમ સામેવાળાને દર્શાવે, તો એ શું છે? તો કે નોન વર્બલ કોમ્યુનિકેશનનો ભાગ છે. સી ધ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ઓન બોડી લેંગ્વેજ ઇન ધ સીડી. સી ધ જીડી એન્ડ ઇન્ટરવ્યુ વિડીયો સિચ્યુએશન ઓન ધ બોડી લેંગ્વેજ. કે સી ઓલ્સો ધ જીડી એન્ડ ઇન્ટરવ્યુ વિડીયો સિચ્યુએશન બોડી લેંગ્વેજ. કે આ ઇન્ટરવ્યુમાં આ બધું બહુ ફોકસ કરવામાં આવે છે કે તમને, અને ઘણી વખત આના લીધે લોકો થોડાક હેઝિટેશન ફીલ કરતા હોય છે, કે એ લોકોને એવું થાય કે કોઈ એનું બોડી લેંગ્વેજ પણ એ લોકો ફોકસ કરે છે કોઈ સામેવાળા, એટલે ઘણી વખત હેઝિટેશનમાં ઘણા ભૂલ પણ કરતા હોય છે. તો હવે જે છે એ આપણે આગલો પોઈન્ટ જોઈએ. સો નાવ વી વિલ સી ધ પોઈન્ટ કનેસિક્સ. તો કનેસિક્સ એ શું છે? કનેસિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ ધ બોડીઝ ફિઝિકલ મૂવમેન્ટ. ઇટ ઇઝ ધ વે ધ બોડી કોમ્યુનિકેટ્સ વિધાઉટ વર્ડ્સ થ્રુ ધ વેરિયસ મૂવમેન્ટ ઓફ ઇટ્સ પાર્ટ. એટલે કે કનેક્સ છે એ સ્ટડી શેનું છે, એ અભ્યાસ શેનો છે? તો કે ફિઝિકલ મૂવમેન્ટનો છે. કે કોઈ વ્યક્તિ જે છે એ કાંઈ બોલે છે તો એની સાથે ફિઝિકલ મૂવમેન્ટ જે છે એની કઈ રીતની છે, તો એ રીતે છે. ઇટ ઇઝ ધ વે ઓફ ધ બોડી કોમ્યુનિકેટ્સ વિધાઉટ ધ વર્ડ્સ. એમાં એવું હોય છે કે કોઈ પણ શબ્દો વગર થ્રુ ધ વેરિયસ મૂવમેન્ટ ઓફ ઇટ્સ પાર્ટ, કે કોઈ પણ શબ્દો વગર બોલચાલ થતી હોય. સમ કનેસિક્સ બિહેવિયર આર ધ ડેલિબ્રેટ. ફોર એક્ઝામ્પલ, યુ નોડ યોર હેડ ટુ ધ ઇન્ડિકેટ એક્સેપ્ટન્સ. કે તમે અમુક કનેસ્ટિક બિહેવિયર કેવા હોય છે, ડેલિબ્રેટ હોય છે. ફોર એક્ઝામ્પલ, જેમ કે તમારું માથું ધુણાવવું, નોડ યોર હેડ, તો તમારું માથું ધુણાવવું તો એ શું ઇન્ડિકેટ કરે છે, એ શું સૂચવે છે? તો કે તમે કાંઈ વસ્તુને એક્સેપ્ટ કરો છો, માનો છો એમ. વાય ધ સ્પીકિંગ, લિસનિંગ, રીડિંગ ઓર રાઇટિંગ વી continuously use word to receive or send the idea. Why do we use words? Because they are the primary symbolic form that convey our thought. To why? કે આપણને એવું કેમ લાગે કે why do we use words? કે અમુક બાબતમાં આપણે વર્ડ્સને યુઝ કરવા પડે. બીકોઝ ધ પ્રાઇમરી સિમ્બોલ કન્વે અવર થોટ્સ. કે તમારો પ્રાઇમરી જે સિમ્બોલ જે છે એમાં તમારો હેતુ શું છે? તો કે તમારે કન્વે કરવો છે તમારો થોટ. ઓન ધ પેપર વર્ડ્સ રિમેઇન ધ સ્ટ્રિક્ટ. હાવેવર ધ પંક્ચ્યુએશન માર્ક્સ આર ઓલ્સો આર યુઝડ ટુ કન્વે પોઝ, એક્સપ્રેશન, ઇમોશન, એટીસી. બટ ઇન ધ ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન ધ મેસેજ ઇઝ કન્વે ટુ લેવલ ઓફ સ્ટિમ્યુલન્સી. વન ઇઝ ધ વર્બલ એન્ડ અનધર ઇઝ ધ નોન વર્બલ. એટલે કે તમે જે છે એ ઘણી વખત પંચ્યુઅલમાં પેપરમાં આપણે લખતા હોય કોઈ પણ લખાણ, તો એમાં આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કે ઉદ્ગાર વાક્ય કે કોઈ પણ વાક્ય પૂરું થતું હોય તો ફૂલ સ્ટોપ કે બધું યુઝ કરતા હોય છે. કે તો બોલવામાં પણ એવું હોય છે? તો કે હા, એવું હોય છે. પણ મોસ્ટ ઓફ લોકો જે છે એ ફોલો બહુ ઓછા કરતા હોય છે. કે આપણે અને ઘણી બાબતોમાં ફોલો આપણે કરીએ પણ છીએ, એમાં પણ નાની, પણ અમુક બાબતોમાં આપણે ફોલો નથી પણ કરતા હોતા. બટ ફેસ ટુ ફેસ જે કોમ્યુનિકેશન કરો એમાં મેસેજ ઇઝ ધ કન્વેઈડ ઓન ટુ લેવલ સ્ટિમ્યુલન્સલી. કે તમે મેસેજ જે કન્વે કરો એ ટુ લેવલ ઓફ સ્ટિમ્યુલન્સલી હોવા જોઈએ. કે જે રીતે તમે બે રીતના મેસેજ કન્વે, તમે ટુ લેવલ ઓફ સ્ટિમ્યુલન્સલી હોવું જોઈએ.
વન ઇઝ ધ વર્બલ એન્ડ અનધર ઇઝ નોન વર્બલ, કે એક તો પહેલું એ છે કે વર્બલ અને બીજું છે નોન વર્બલ. ફોર એક્ઝામ્પલ, સપોઝ યુ આર ધ કોંગ્રેચ્યુલેટિંગ ટુ ઓફ યોર ફ્રેન્ડ્સ on their successful interview. If you extend your hand to them with the big smile on the face along with the utterance congrats, you appreciate. Appreciation has more impact on them than the words in isolation. Your smile and handshake are kinesis, which is the enhance the impact of your વર્બલ કમ્યુનિકેશન. એટલે કે તમે કોઈ વ્યક્તિ જે છે એને મળ્યા છો અને પછી તમે એને કંઈક તમારે કોંગ્રેચ્યુલેશન્સ કહેવું છે, ચલો કે કોઈ વ્યક્તિ જે છે એને તમે કોંગ્રેચ્યુલેશન્સ કહો છો, તો તમે બોલીને કહો છો, વર્બલી કહો છો, તો એમાં શું ડિફરન્ટ છે? અને નોન વર્બલી એટલે કે તમે એને હેન્ડશેક કરો છો, તો એ બંનેમાં ખૂબ જ ડિફરન્ટ છે કે તમે એને વર્બલી કહો અને નોન વર્બલી કહો. એ બંનેમાં કંઈક ને કંઈક ડિફરન્ટ છે જ, આપણને ખ્યાલ જ છે કે એમાં એ વ્યક્તિ જે છે એની સાથે તમે હેન્ડશેક કરો છો તો એનું કંઈક પ્રભાવ અલગ પડવાનો છે, અને ઓલાનો પણ ખાલી માત્ર બોલીને કહેશો એનો પણ કંઈક પ્રભાવ અલગ પડવાનો છે. અહીંયા ખૂબ સરસ એવા કોટેશન પણ આપેલા છે, તમે તમારી એક્ઝામમાં લખો તો ખૂબ સારા એવા માર્ક પણ ઓબટેન કરી શકો. યુ કેન નોટ કોમ્યુનિકેટ યોર કોમ્યુનિકેશન જસ્ટ બાય બીઈંગ નોડિંગ યોર હેડ, બિલ્કિંગ યોર આઈ, સ્ટ્રંગલિંગ શોલ્ડર્સ, વેવિંગ હેન્ડ્સ, અધર સચ ફિઝિકલ એક્ટિવિટી આર ઓલ્સો ફોર્મ ઓફ કોમ્યુનિકેશન. તો આ જે ખૂબ સરસ એવા ઓથરે ખૂબ સરસ એવું નાના વાક્યમાં એને કહી દીધું છે, કોમ્યુનિકેશન ઇઝ નોટ કોમ્યુનિકેશન, કોમ્યુનિકેશન એક માત્ર ખાલી કોમ્યુનિકેશન નથી, એ જસ્ટ બીઈંગ, કે એ એવું દર્શાવે છે કે તમે છો ત્યાં હાજર, એવું દર્શાવે છે. કારણ કે તમે કોઈ બે વ્યક્તિ સામે હોય અને તમે જો કોમ્યુનિકેશન જ ન કરો તો તમારું હોવાનું હોવાપણું એ ક્યાંથી ખબર પડશે? તો કે ના ખબર પડે. યોર હેડ, તમે નોડિંગ યોર હેડ, બિલ્કિંગ યોર આઈ, તમે તમારી આંખો પટપટાવો છો, તમે કોઈ સામું જોવો છો, કોઈને માથું ધુણાવો છો, તો એ બધું જ જે છે ફિઝિકલ એક્ટિવિટી, તો એ બધા જ ઓલ ફોર્મ ઓફ કોમ્યુનિકેશન. તો એ બધા ફોર્મ શેના છે? તો કે કોમ્યુનિકેશનના છે. ઇઝ ધેટ હેઝ આઈઝ ટુ સી, ઇયર એન્ડ ધ ઇયર્સ ટુ હિયર મે કન્વિન્સ હિમસેલ્ફ ધેટ નો મોર્ટલ and can keep the secrets. If his lips are silent, he chats with his fingertips. Betrayed oozes out of him at every pore. એટલે કે he that has the eyes to see, ears and hear may convince. એટલે કે તમારી આંખો ખુલ્લી રાખો અને હંમેશા સાંભળતા તમારા કાન ખુલ્લા રાખો. Convince himself, no mortal કેન કીપ ધ સિક્રેટ, કે નો મોર્ટલ કોઈ એવો છે જ નહીં કે કાંઈ વસ્તુને સિક્રેટ રાખવું એમ. ઇફ હિઝ લિપ્સ આર સાયલન્ટ, હી ચેટ્સ વિથ હિઝ ફિંગર્સ એન્ડ બિટ્રેડ ઓઝિસ એવરી વન પ્યોર. એટલે કે તમે કોઈ વ્યક્તિને આવી રીતે જુઓ કે એ કંઈ બોલતા નથી કે આમ તેમ, તમે બધી રીતે એને વ્યવસ્થિત જુઓ છો, તો એમ ના સમજી લેતા કે એ વ્યક્તિ જે છે એવરી વન ઇઝ પ્યોર. એવું નથી કે હવે તો ફિંગર્સ પણ છે, તમે એનાથી ચેટ પણ કરી શકો. The non-verbal non-verbal part of any communication is not the deliberate and the conscious as the verbal part. Rather, it is the subtle and the indicative and the often involuntary. So, non-verbal part is any communication is not the deliberate. એ ડેલિબરેટ નથી આમ જોઈએ તો, એન્ડ ધ કોન્સિયસ એઝ ધ વર્બલ પાર્ટ, કે જે રીતે વર્બલ પાર્ટ ડેલિબરેટલી છે એમ, કે તમે વર્બલીમાં તમે કોઈ એક વ્યક્તિને જ તમે એમ કહો કે હા તમે આવજો, બાકી તમે નોન વર્બલમાં જે છે એમાં તમે ડેલિબરેટલી તમે કોઈ એક વ્યક્તિને નથી કહેતા. તમારું હા કે ના, તમારું માથું ધૂણાવવું એ સામે ઊભા દરેક વ્યક્તિ જુએ છે.
Rather, it is the subtle and the indicative, often the involuntary. It is the importance to study body language because it is the estimated that the verbal component of the oral communication carry less than 35% of the social meaning of situation, while more than the 65% is the attributed to body language. People react strongly to what they see. એટલે કે ઇમ્પોર્ટન્ટ ઓફ ટુ સ્ટડી બોડી લેંગ્વેજનો ઇમ્પોર્ટન્ટ જે છે કે તમારે સ્ટડી કરવો, અભ્યાસ કરવો બોડી લેંગ્વેજનો, એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમે જો તમે આ વસ્તુ આપણે નાનપણથી જ કરતા હોઈએ છીએ. મે બી યુ રિમેમ્બર કે તમે નાનપણમાં આપણે બધા કોઈ બોલી નહોતા શકતા, તો બોડી લેંગ્વેજથી જ આપણે નોન વર્બલથી જ આપણી લાઈફની શરૂઆત કરેલી. તો એને એ બધી વસ્તુ સમજવી પણ ખૂબ જરૂરી છે કે આપણે, અને આપણે સમજીએ પણ છીએ કે કેરી લેસ ધેન 35% સોશિયલ મિનિંગ સિચ્યુએશન નોટ, વાઇલ ધ મોર 65% ઇઝ ધ બોડી લેંગ્વેજ. કે 65% તો બોડી લેંગ્વેજ ઉપર જ આપણી સિચ્યુએશન બધી ચાલતી હોય છે, અને 35% તે સોશિયલ આપણે જે ફિઝિકલી ચાલતી હોય છે. કારણ કે તમે કાંઈ પણ વસ્તુ બોલો છો તો એની સાથે માત્ર તમે બોલતા નથી, તમારા અવાજમાં પણ ખ્યાલ આવે, તમારા હાવભાવ પરથી પણ ખ્યાલ આવે, તમારા ઇમોશન તમારા ચહેરા પરથી પણ ખ્યાલ આવે કે તમે સામેવાળા વ્યક્તિને શું કહેવા માગો છો. તે બધું જ જે છે એ એમાં આવી જાય છે. પીપલ રિએક્ટ સ્ટ્રોંગલી ટુ વોટ ધે સી. અને માણસ જે છે એ રિએક્ટ સ્ટ્રોંગલી એના પર જ કરે કે જે વસ્તુ એ જુએ છે. તો અહીંયા સુધી આ જે છે એ રાખીએ, અને આ જે છે એ તમને સમજાવી દઉં આ પોઈન્ટમાં જ, આ જ લેક્ચરમાં. બોડી લેંગ્વેજ, પછી પર્સનલ એપિયરન્સ એ સેકન્ડ વિડીયોમાં લઈ લઈએ. બોડી લેંગ્વેજ. When the speaker present himself or herself, we see him or her. Before we start hearing him or her, immediately we begin developing impression of his or her ability and attitudes based on the non-verbal signals he or she sends. એટલે કે કોઈ સ્પીકર જે છે એ પ્રેઝન્ટ કરે છે, શરૂઆત એની વાતની કરે છે, તો સી ઓર હર, સી હર, વી સી હર, કે આપણે એને જોઈએ છીએ, એને સાંભળીએ છીએ, અને ઇમિડિયેટલી, અને એવું લાગે ત્યારે વી બિગિન ડેવલપિંગ ઇમ્પ્રેશન ઓફ હિઝ ઓર હર એબિલિટી એન્ડ એટીટ્યુડ બેઝડ ઓન નોન વર્બલ સિગ્નલ. કે આપણે પછી કોઈ વ્યક્તિ બોલતા હોય તો પછી આપણે એને પણ રિસ્પોન્સ આપતા હોઈએ છીએ બોલ્યા વગર પણ, કે હા પાડતા હોઈએ છીએ, કે માથું આમ નોડેડ હેન્ડ હેડ, તો આપણે હાથ, સોરી, માથું ધુણાવતા હોય છે. તો આ એક સિગ્નલ છે કે સામેવાળો વ્યક્તિ જે છે એ સાંભળે છે. ધીસ ઇઝ વાય બોડી લેંગ્વેજ ઇઝ સો ક્રિટિકલ ઇન ધ ઓરલ કમ્યુનિકેશન. કે આના લીધે, કે ધીસ ઇઝ વાય, આના કારણે કે બોડી લેંગ્વેજ જે છે એ સો ક્રિટિકલ ઇન ધ ઓરલ કમ્યુનિકેશન. એટલે કે બોડી લેંગ્વેજ છે એનું ખૂબ મહત્ત્વ છે ઓરલ કમ્યુનિકેશનમાં, એનું મહત્ત્વ ખૂબ વધારે છે. Body language includes every aspect of our appearance, from what we wear, how we stand, look, move, our facial expression, and physical habits such as the nodding the head and jingling, and the change in the pocket, and the filling with the neckties. Our use of space and gestures are other key indicators. કે બોડી લેંગ્વેજ જે છે, તમે કોઈ સામેવાળા વ્યક્તિને સામે જુઓ છો, વી વીયર, હાઉ ટુ વી સ્ટેન્ડ, કે એ વ્યક્તિ તમને જોઈ, આપણે કોઈ વ્યક્તિ ઊભો હોય તો એને બધી રીતે જોઈએ છીએ, એના ફેશિયલ એક્સપ્રેશનથી, એના લુકથી, એના ચાલવાથી, એની હેબિટ્સથી, એની ફિઝિકલ મુવમેન્ટ્સથી, હેડ કઈ રીતે, પછી જંગલિંગ ધ ચેન્જ ઓફ ધ પોકેટ્સ કઈ રીતે, એટલે કે એના હાથ કઈ રીતે ફરે છે, તો આ બધી જ બાબતો આપણે ઇન્ડિકેટ જેસ્ટરમાં આપણે બધું યુઝ કરતા હોય છે આમાં, અને સામેવાળા પણ આ બધું નોટ કરતા હોય છે. સો આઈ હોપ મે બી યુ નાવ અન્ડરસ્ટેન્ડ સો વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ બોડી લેંગ્વેજ ઇન કમ્યુનિકેશન. તો આ પોઈન્ટ સિમ્પલ હતો,
કે ઇન્ટ્રોડક્શન આપણે આમાં વાત કરી, અને કિન સાયન્સની વાત કરી, કિન્સિક્સ, પછી કિન્સિક્સની વાત કરી, એમાં એમાં જ બોડી લેંગ્વેજની વાત થઈ ગઈ. હવે જે છે એ પર્સનલ અપિયરન્સની વાત આવશે, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એ કરીએ.